માટેનો જે જનાદેશ કર્ણાટકની પ્રજાએ આપ્યો છે તેને સહર્ષ સ્વીકારીએ છીએ અને સમગ્ર ગુજરાતની કોંગ્રેસ વતીથી કર્ણાટકની જાગૃત પ્રજાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। માન્ય સોનિયાજી, માન્ય ખડગેજી, માન્ય રાહુલજી અને પ્રિયંકાજી ને સમગ્ર કર્ણાટક કોંગ્રેસની ટીમ, એ રાજ્યનું વરિષ્ઠ નેતૃત્વ, તમામ કાર્યકરોની એકજૂટતા અને સમગ્ર પ્રજાનો જે ભરોસો મેળવવા માટેની કવાયત કોંગ્રેસે કરી અને ભરોસો પ્રજાએ જે જાળવી રાખ્યો તે બદલ સમગ્ર ટીમનો કોંગ્રેસ ના આગેવાનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે। ખાસ કરીને દક્ષિણનું ખૂબ મોટું રાજ્ય, પહેલા પણ કોંગ્રેસનો જનાદેશ, કોંગ્રેસની સરકાર તોડીને સરકાર બનાવવા વાળા લોકો કોઈ પણ કાળે કર્ણાટકની ચૂંટણી જીતવા માંગતા, જેમ એમની મથાવટી મેલી છે, નોન ઇશ્યુને ઇશ્યુ બનાવ્યા, જે મુદ્દાઓ નતા એ મુદ્દાઓ બન્યા અને કર્ણાટકની પ્રજાએ નક્કી કરી લીધું, એ સમજો પ્રજા, જાગૃત પ્રજા અને શિક્ષિત પ્રજાએ નક્કી કરી લીધું કે અમારા કર્ણાટકને મુદ્દાઓ શું છે, અમારા મુદ્દાઓ શું છે। તો એ મહિલાઓને 2000 રૂપિયાની આર્થિક મદદ કરવાની વાત હોય, 200 યુનિટ વીજળી ફ્રી આપવાની વાત હોય, 10 કિલો ચોખા જરૂરિયાતમંદને આપવાની વાત હોય, મહિલાઓનું ટ્રાન્સપોર્ટેશન ફ્રી કરવાની વાત હોય અને જે બેરોજગાર યુવાનો આહત હતા એવા ગ્રેજ્યુએટ ને ડિપ્લોમા એને 3,500 રૂપિયાની સહાય કરવાની વાત, આ વાતો કરી અને સામે ભારતીય જનતા પાર્ટીએ પણ આ વાતો કરી। પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ખુદ પ્રધાનમંત્રી પોતે કર્ણાટકની પ્રજાને વિશ્વાસ ન અપાવી શક્યા કે અમે તમારા માટે આ કરીશું એવો ભરોસો નહીં। કોંગ્રેસ ઉપર વિશ્વાસ એટલા માટે મૂક્યો કે રાજસ્થાનની ચૂંટણી વખતે જે ભરોસો આપ્યો એ ભરોસો પૂરો કર્યો, છત્તીસગઢની ચૂંટણી વખતે કોંગ્રેસે જે વચનો આપ્યા ને ભરોસો આપ્યો એ પૂરો કર્યો, જે સરકારો અમારી બનીને જે મુદ્દા ઉપર અમારી સરકારો બની એ સરકારો બનતા તમામ મુદ્દા જે અમે પ્રજાના ઉઠાવ્યા હતા એ તમામ મુદ્દા ઉપર કોંગ્રેસની સરકારોએ કામ કર્યું, એનો અમલ કર્યો અને એટલે જ કર્ણાટકની પ્રજામાં પણ અમે જે વચનો આપતા હતા, જે વાત કરતા હતા એનો ભરોસો કર્ણાટકની પ્રજાએ અમારા ઉપર કરી અને કોંગ્રેસની સરકાર બનાવવા માટેનો જનાદેશ આપ્યો છે। 40% કરપ્શન વર્ષે દિવસે ભારતીય જનતા પાર્ટી 50,000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતી હતી, આ ભ્રષ્ટાચાર બંધ થાય તો જે આ યોજનાઓ થાય છે, જે મેં 5 યોજનાઓ ગણાવી એ 5 યોજનાઓનું પૂરું બજેટ આખા વર્ષનું 45,000 થી 50,000 કરોડ નું થાય છે, એ પ્રજાને ભરોસો બેઠો કે આ ભારતીય જનતા પાર્ટીના લોકો રૂપિયા ઘરે લઈ જાય છે, કરપ્શન કરે છે, ભ્રષ્ટાચાર કરે છે અને ભાજપ વાળા માલે તુજારો બને છે, એની જગ્યાએ કોંગ્રેસની સરકાર આવશે તો આ ભ્રષ્ટાચાર બંધ થશે અને આ 5 મુદ્દાઓ જે કોંગ્રેસે પંજાને આપ્યા એ મુદ્દા ઉપર ભરોસો કરી અને જનાદેશ આપ્યો છે। અને સાથે સાથે માન્ય પ્રધાનમંત્રીની જે નકારાત્મકતા હતી ચૂંટણીઓ માટે, ચાલુ ચૂંટણીએ કોંગ્રેસના નેતૃત્વને દબાવવાનો પ્રયત્ન, કોંગ્રેસના નેતૃત્વને ખતમ કરવા માટેનો પ્રયત્ન, એમના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે 43 કે 44 કેસ જેના ઉપર છે, 4 રાજ્યોમાં કેસ છે, 2 જિલ્લામાંથી તડીપાર થયા છે, એ હાથમાં રિવોલ્વર ગુમાવતા ખડગેના પર તમારા આદરણીય મલ્લિકાર્જુન ખડગેની હત્યા કરવાની વાત કરે, એમના પત્નીની હત્યા કરવાની વાત કરે, એમના પુત્રની હત્યા કરવાની વાત કરે, આ હત્યાની વાત કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાંથી એક પણ વ્યક્તિએ
તો કહેતો હતો કે સ્વયં પ્રધાનમંત્રી એ એમના કેન્ડિડેટ હતા રાઠોડ એની વાતને વખોડતું નિવેદન કરવાની જરૂર હતી પણ એક નેતૃત્વ એના નિવેદનને વખોડ્યું નહીં આ મુદ્દો પણ કર્ણાટકની પ્રજામાં ખૂબ સંવેદનશીલ બન્યો એકબીજાને બનતું ના હોય ને વિચારધારા વિમુખ હોય પણ કોઈને મારી નખાતા હશે જાનથી મારી નખાતા હશે અને આવા ગુંડાઓ જો સત્તા ઉપર આવશે તો શું થશે એ પણ કર્ણાટકની પ્રજાએ જોયું અને જનાદેશ કોંગ્રેસ તરફી આપવા જઈ રહ્યું છે અને કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે ત્યારે સમગ્ર ગુજરાત વાસીઓ તરફથી ગુજરાતના કોંગ્રેસના આગેવાનોને સંગઠન તરફથી કર્ણાટક કોંગ્રેસની ટીમને આદરણીય સોનિયાજીને આદરણીય મલ્લિકાર્જુન ખડગેજી રાહુલજી અને પ્રિયંકાજી અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું માન્ય પ્રધાનમંત્રીને વિનંતી કરું છું કે સહેજ નકારાત્મકતા છોડી અને દેશ બાંધવની વાત કરો પ્યાર મોહબ્બતની વાત કરો જે ભારત જોડોની યાત્રા રાહુલજી કર્ણાટકમાંથી પસાર થયા ત્યારે નો ઉત્સાહ જો તમે જોયો હોત તો તમે નોન ઇશ્યુને ઇશ્યુ ન બનાવ્યા હોત તમે પણ ક્યાંક પોઝિટિવ વાત કરી અને રાજ્યની નેતાગીરી તમારી જે છે એમાં ગુંડા કે મવાલીઓની જગ્યાએ સારા માણસો મૂકીને કંઈક બોધપાઠ શીખી શકતા હતા પણ આપની માનસિકતા કાયમ જે રહી છે આવા લોકોને સાચવવાની આવા લોકોની ભરતી કરવાની એ માનસિકતાની જીદ અને સ્વયં તમારી પોતાની પસંદગી જે વ્યક્તિઓ પસંદ કર્યા જે ઉમેદવારો પસંદ કર્યા જે લોકો પસંદ કર્યા એ અસામાજિક તત્વો હતા ગુંડા હતા કરપ્ટેડ લોકો હતા અને એ તમારી જીદ ને કર્ણાટકની પ્રજાએ પાછી પાડી છે નકારી છે અને સ્વયં પ્રધાનમંત્રી પોતે આત્મા મંથન કરવું પડે એવી પરિસ્થિતિ કર્ણાટકની પ્રજાએ જ્યારે નિર્માણ કરી છે ત્યારે કર્ણાટકની પ્રજાને પુનઃ અભિનંદન પાઠવું છું જય હિંદ થેન્ક યુ હનુમાનજી સહિતના મુદ્દાઓ આ ચૂંટણી અંદર હતા મુસ્લિમ આરક્ષણ રદ કરવા સહિતના મુદ્દાઓ હતા આપને લાગે છે કે છત્તીસગઢમાં જે મુદ્દાઓ બોલીને સરકાર ઉપર આવ્યા એનો અમલ કર્યો હતો ના બેસે ભારતીય જનતા પાર્ટીએ જે એમની ભાષામાં રેવડી કહીએ છીએ એ કર્ણાટકમાં કરે છે જાહેરાત તો ગુજરાતમાં એનો અમલ કેમ નથી કરતી બીજા રાજ્યોમાં એનો અમલ કેમ નથી કરતી એટલે ચૂંટણી જીતવા માટે ભાજપ વચન આપે છે અને કોંગ્રેસ ઉપર ભરોસો એવો બેઠો કે ચૂંટણી જીત્યા પછી કોંગ્રેસ આ વચનો પાળે છે આ જ મહત્વનો મુદ્દો રહ્યો અને એ જ મુદ્દા ઉપર કોંગ્રેસની સરકાર બની છે અને ભારતીય જનતા પાર્ટીની તો કારીગરી છે આ દેશના મુદ્દા નહીં ચાલે આ દેશની માનવતાના મુદ્દા નહીં ચાલે આ દેશની બંધુતા અને આ દેશની એકતા અને અખંડિતતાના મુદ્દા નહીં ચાલે વિભાજન કરવાની જે કારીગરી ભાજપ પાસે છે એ ચૂંટણીઓ નહીં એના ગળથૂથીમાં છે એટલે એ તો કરવાના જ પણ કર્ણાટકની પ્રજાએ આ તમામ મુદ્દાઓને બગાડ્યા છે આવતા સમયગાળામાં મધ્યપ્રદેશ રાજસ્થાન સહિતની ચૂંટણીઓ છે ત્યારબાદ 24માં ફાઇનલ તરીકે લોકસભાની અમે જો ધારીએ તો તમામ પરિણામો કર્ણાટક કોંગ્રેસની ટીમ બની કર્ણાટક કોંગ્રેસની ટીમને એઆઈસીસીનું નેતૃત્વ બંને સાથે મળીને કામ કરે તો આવા પરિણામો આવી શકે છે એવો ભરોસો કોંગ્રેસના કાર્યકરોને સમગ્ર દેશમાં ઉભો થયો છે અને આ દિશામાં ખૂબ ઉત્સાહ વધ્યો છે ગુજરાતમાં એટલા માટે કે ગુજરાત કોંગ્રેસની સરકાર નહીં બનાવે તો 500 રૂપિયાનો બાટલો ગુજરાતની પ્રજાએ ગુમાવ્યો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નહીં બનાવી તો 10 લાખ રૂપિયાનો મફત આરોગ્ય આપવાનું હતું એ ગુજરાતની સરકારે ગુમાવ્યું ગુજરાતમાં કોંગ્રેસ સરકાર નહીં બની એટલે ખેડૂતોને જે રાહતો આપવાની વાત કોંગ્રેસ કરતી હતી એ ગુમાવી
महिलाओं ने जो हमें दर महीने जो रकम आपना आता है रकम गुमावी, आज वहां 3000 रुपया ग्रेजुएट ने 1500 डिप्लोमा विद्यार्थियों ने हमें आपना आता, ये गुजरात ना युवाओं ने गुमाव्या छे। टूट गई छे। थैंक यू, थैंक यू। गुजरात प्रदेश कांग्रेस समिति की प्रेस वार्ता में माननीय दीपक भाई, माननीय इमरान भाई, माननीय मनीष भाई, विमल भाई और हमारे लीडर्स, गुजरात के सभी प्रवक्ता दोस्तों, कर्नाटक की प्रजा ने जो कांग्रेस के लिए जनादेश दिया है, कांग्रेस की सरकार बनाने का आशीर्वाद मिला है, मैं पूरी गुजरात की ओर से, गुजरात की जनता की ओर से, गुजरात की कांग्रेस की ओर से पूरे कर्नाटक की कांग्रेस को अभिनंदन देता हूं और पूरे कर्नाटक की प्रजा का आभार व्यक्त करता हूं। और हमारी नेता सोनिया जी, हमारे भारतीय राष्ट्रीय कांग्रेस के प्रेसिडेंट मल्लिकार्जुन खड़गे जी, राहुल जी, प्रियंका जी और हमारी कर्नाटक की पूरी कांग्रेस सीनियर जूनियर सभी वर्करों के साथ जो जिस तरह से एक जनून के साथ चुनाव लड़ा है और पूरी टीम सफलता की ओर चली है, उसके लिए मैं गुजरात की ओर से धन्यवाद करता हूँ। कर्नाटक में जो कांग्रेस ने मुद्दे दिए थे, महिलाओं को 2000 रुपया की राहत देने की बात की थी, 200 यूनिट बिजली देने की बात की थी, 10 किलो चावल देने की बात की थी, ग्रेजुएट और डिप्लोमा में 3000 और 1500 रुपए का नौजवानों को राहत देने की बात की थी, सभी महिलाओं को ट्रांसपोर्ट फ्री करेंगे, ये बातें हमारी थी। भाजपा ने भी ये बातें कही थी, लेकिन भाजपा कर्नाटक में राहत देने की बात करता है तो गुजरात में उसका अमल नहीं होता। भाजपा कर्नाटक में जो चुनाव के मुद्दे लेके निकली थी तो वो मध्य प्रदेश में उसकी सरकार है तो उसका अमल नहीं करती थी। हमने वादा किया था राजस्थान में सरकार बनते समय, हमने वादा किया था छत्तीसगढ़ में हमारी सरकार बनते समय, और जो वादे किए थे वो सरकार बनते ही पहली कैबिनेट से लेके हमारी जो भी योजनाएं थी उसका अमलवारी हमने किया, तो कर्नाटक की प्रजा ने भी हम पे भरोसा रखा, हमारी बातों पे भरोसा रखा। कांग्रेस आएगी तो ये करेगी ही, ये बात पे भरोसा रख के कांग्रेस की सरकार बनाई है। मैं फिर से कर्नाटक की कांग्रेस को और कर्नाटक की प्रजा को बहुत बहुत अभिनंदन करता हूँ। थैंक यू वेरी मच।